નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બ્રિલિયન્ટ શાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા લેક્ચરમાં આપણે રીત નંબર 1, ન્યૂનતમ વર્ગની રીતનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે રીત નંબર 2, જેને નિશ્ચયકતાનો આંક અથવા તો નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો, આવું જ્યારે આપણે પ્રશ્નમાં કીધું હોય ત્યારે આપણે આર સ્ક્વેર ગોતવાનો થશે. આર સ્ક્વેર કોને કહેવાશે? જે આપણે સહસંબંધના ચેપ્ટરમાં શીખી ગયા કે સહસંબંધ કોરિલેશન્સ, એટલે સી આર. આર એટલે આરનો સ્ક્વેર કરવામાં આવે એટલે તમને નિયત સંબંધ રેખા મળશે. એ માટેના તમામ દાખલા આપણે ચેપ્ટર નંબર 2માં શીખી ગયા છીએ. આર મેળવ્યા પછી તેનો સ્ક્વેર કરતાં આપણે નિશ્ચયકતાનો આંક મળે છે. હવે નિશ્ચયકતાનો આંક તે શું છે એના વિશેની માહિતી તમને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 138 પણ આપેલી છે અને બોર્ડ ઉપર પણ મેં દર્શાવેલી છે. હવે આપણે સૌ પ્રથમ નિશ્ચયકતાના આંક વિશેની માહિતી મેળવવાની થશે. આમાં દાખલામાં તમને નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો અથવા તો નિશ્ચયકતાનો આંક મેળવો એવું દર્શાવવામાં આવે ત્યારે તમારે આ રીતે ગણતરી કરવાની થશે. એટલે કે તમારે આર સ્ક્વેર મેળવવાનો છે અને આર સ્ક્વેર મેળવવા માટે તમારે ચેપ્ટર નંબર 2ના જેટલા સૂત્ર છે, 4 સૂત્ર છે, એ પ્રમાણે આપણે ગણતરી કરવાની થશે અને તેમાં સ્ક્વેર કરી એટલે આપણે નિશ્ચયકતાનો આંક મળશે. હવે સૌ પ્રથમ આપણે થિયરી જોઈએ તો નિયત સંબંધ એ બે સંબંધિત ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ છે અને નિરપેક્ષ ચલની કોઈ કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન કરવા માટે તે ઉપયોગી છે. આવા અનુમાનની વિશ્વસનીયતા જાણવા માટેનું એક માપ એટલે નિશ્ચયકતાનો આંક. નિયત સંબંધ એ વિધેયાત્મક માપ છે. વિધેયાત્મક એટલે શું? અને ફર્સ્ટ લેક્ચરમાં આપણે એની માહિતી મેળવી હતી કે કોઈ નિરપેક્ષ ચલ છે તેના આધારે સાપેક્ષ ચલની માહિતી મેળવવી અને કોઈ પણ માહિતીનું સાપેક્ષ ચલની માહિતીનું અનુમાન મેળવવું એટલે નિશ્ચયકતાનો આંક, જેને નિયત સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. અને નિયત સંબંધ રેખા મેળવવા માટે મેળવવાના અને નિશ્ચયકતાનો આંક મેળવવા માટે તમારે આર સ્ક્વેર મેળવવાનો થાય છે. હવે નિશ્ચયકતાની વ્યાખ્યા સમજવાની છે કે નિશ્ચયકતાનો આંક એટલે શું. હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે કે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ છે. આ સમીકરણ આપણે એકો એક દાખલામાં શીખી ગયા. પહેલાં એક્સ બાર ગોતતા, પછી વાય બાર શોધવાનું, પછી નિશ્ચયકતાનો નિયત સંબંધ રેખા શોધવાની, અંતખંડ શોધવાનો અને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધતા હતા. એ જ રીતે હવે એક આગળનું સ્ટેપ જ્યાં સુધી આપણે દાખલો કરતા હતા ત્યાં સુધી તો કરવાનો જ છે, પરંતુ અહીંયા એક સ્ટેપ વધારાનું થશે જે છે નિશ્ચયકતાનો આંક. આ જે વસ્તુ છે એ કોઈ નવી બાબત નથી, પરંતુ તે એવી વસ્તુ છે કે જે તમારે આગળના ચેપ્ટર એટલે કે સહસંબંધના ચેપ્ટરમાં તમે મેળવી લીધી છે. જે દાખલા 3 સૂત્રથી કરો છો એ જ દાખલા તમારે અહીંયા રિપીટ કરવાનો છે. હવે આપણે તમારે આગળ વાંચીએ તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ છે, તો સાપેક્ષ ચલ વાયની અવલોકન પરથી મેળવતી અવલોકિત કિંમતો વાય અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પર મેળવેલી તેની અનુમાનિત કિંમત વાય કેપ વચ્ચેના સહસંબંધના વર્ગને નિશ્ચયકતાનો આંક કહે છે. ટૂંકમાં એક્સ અને વાયના સહવિચરણ દ્વારા જે માહિતી મેળવવામાં આવે છે, ટૂંકમાં નીચે જે આપણે વર્ગમૂળમાં બંને એક્સ ચલ અને વાયનું વર્ગમૂળ કાઢીએ છીએ અને ત્યાર પછી જે આપણે આર મેળવીએ અને તેનો વર્ગ કરવામાં આવે તેને નિયત નિશ્ચયકતાનો આંક કહે છે. હવે નિશ્ચયકતાના આંકને આર વડે દર્શાવવામાં આવે છે. આર વડે એટલે કેપિટલ આરનો સ્ક્વેર કરવાનો અને આ કેપિટલ આરનો સ્ક્વેર એ કઈ રીતે મળે? તો કે સ્મોલ આરનો સ્ક્વેર કરવાથી આપણે કેપિટલ આર મળે.
આર એટલે સહસંબંધ, જે આપણે ચેપ્ટર 2 માં શીખીએ છીએ એની ગણતરી કરવાની, અને એનો જે વર્ગ કરશો એટલે તમને સહસંબંધ મળે, અને વર્ગ કરવાથી તમને નિશ્ચાયકતાનો આંક એટલે કે આર સ્ક્વેર મળશે. હવે તમારે દાખલામાં એવું પૂછશે કે નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસવાની, એટલે તમારે લાસ્ટમાં એક લીટી લખવાની થશે કે મોડેલની વિશ્વસનીયતા નજીક છે, ચોક્કસ વિશ્વસનીયતા છે, ઓછી વિશ્વસનીય છે, વધુ વિશ્વસનીય છે કે બિલકુલ વિશ્વસનીય નથી. તો આ માહિતી આપણે લખવા માટે આ બધી વસ્તુનો ખ્યાલ હોવો જરૂરી છે. સૌથી પહેલો પોઈન્ટ જોઈ તો આર સ્ક્વેર કેપિટલ આર સ્ક્વેર બરાબર સ્મોલ આર સ્ક્વેર બરાબર 1 થાય ત્યારે નિયત સંબંધ રેખા પરથી મેળવેલી વાયની અનુમાનિત કિંમત 100% વિશ્વસનીય છે. જ્યારે આપણે આર સ્ક્વેર ગોતીએ છીએ અને આર સ્ક્વેર ગોતવાથી આપણે જવાબ 1 મળે, એટલે એનો સ્ક્વેર કરો તો પણ 1 જ થશે. જો જવાબ પ્રોપર 1 આવે તો માહિતી 100% વિશ્વસનીય છે, એમાં કોઈ પ્રકારની ખામી રહેતી નથી. હવે એ જ રીતે બીજી વસ્તુ જોઈએ તો કે જ્યારે કેપિટલ આર સ્ક્વેર બરાબર સ્મોલ આર સ્ક્વેર બરાબર 0 થાય ત્યારે નિયત સંબંધ રેખા પરથી મેળવેલી માહિતી વાયની અનુમાનિત કિંમત બિલકુલ વિશ્વસનીય નથી, એટલે કે શૂન્ય જવાબ આવે, આર આપણો 0 આવે. ચેપ્ટર 2માં આપણે ભણી ગયા કે જવાબ 0 આવે એટલે આપણે એવું કહીએ છીએ કે સહસંબંધનો અભાવ છે. જ્યારે સહસંબંધનો અભાવ હોય ત્યારે આ માહિતી બિલકુલ વિશ્વસનીય નથી, કારણ કે જવાબ શું થઈ ગયો, શૂન્ય થઈ ગયો, અને શૂન્યથી થોડોક નજીક હોય તો પણ વિશ્વસનીયતી માહિતી ગણાતી નથી. હવે ત્રીજો પોઈન્ટ જોઈએ તો કે જ્યારે આર સ્કીન આર જે સ્ક્વેર છે એની કિંમત 1ની નજીક હોય, એટલે કે 1ની નજીક એટલે એનો મિનિંગ 0.80, 0.81, 0.75, ટૂંકમાં 0.50થી ઉપર હોય, એટલે 1ની નજીક જતો હોય, 80થી 90 એ રીતે 0.99, 0.80, 0.85, આવો જ્યારે જવાબ આવે ત્યારે એક્સ અને વાય વચ્ચેનો સંબંધ સુરેખ નિયત સંબંધ છે એવી ધારણા યોગ્ય ગણાશે, એટલે કે જે માહિતી મળી છે એ વિશ્વસનીય માહિતી ગણાશે. જો 1ની ખૂબ નજીક હોય તો માહિતી વિશ્વસનીય છે, અને 0ની નજીક જાય એ માહિતી વિશ્વસનીય નથી. એ જ વસ્તુ અહીંયા નીચે નોટ કરેલી છે કે આર સ્ક્વેરની કિંમત 0ની નજીક જાય ત્યારે એક્સ અને વાય વચ્ચેનો સંબંધ સુરેખ છે એવી ધારણા યોગ્ય ગણાશે નહીં, એટલે કે જવાબ 0.5, 0.6 એવી 0ની નજીક આવે એટલે માહિતી વિશ્વસનીય ગણાશે નહીં. 0 આવે તો પણ વિશ્વસનીય નથી, અને 0.50 આવે તો ઓછી વિશ્વસનીય છે. ટૂંકમાં ચાર્ટ ડ્રો કરીએ તો 0.5થી ઓછું હોય તો ઓછી વિશ્વસનીય અથવા તો વિશ્વસનીય નથી, અને 0.5થી વધારે જવાબ આવે તો વિશ્વસનીય છે, અને 1 જવાબ આવે તો વધુ વિશ્વસનીય છે. હવે આપણે એના સૂત્રની સમજૂતી મેળવવાની થશે. હવે અહીંયા આપણે નિશ્ચાયકતાના આંકના સૂત્રનો અભ્યાસ કરવાનો છે. આરનો સ્ક્વેર કેપિટલ આરનો સ્ક્વેર બરાબર સ્મોલ આરનો સ્ક્વેર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં રૂટમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અંડર રૂટમાં સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર, અને આખું જે સૂત્ર પૂરું થઈ જાય પછી એના ઉપર સ્ક્વેર કરતાં આપણને નિશ્ચાયકતાનો આંક મળશે. આ દાખલો આપણે આની માહિતી છે આપણે ચેપ્ટર નંબર 2માં શીખી ગયા, કેટલી કોલમ બનાવવાની છે, કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે, અને એનો જે સ્ક્વેર કરશો એટલે નિશ્ચાયકતાનો આંક મળશે. અને નિશ્ચાયકતાનો આંક મળ્યા પછી જે આગળ થિયરીમાં સમજાવ્યું એ પ્રમાણે 0ની નજીક આવે તો ઓછી વિશ્વસનીય છે, 0 આવે તો વિશ્વસનીય નથી, 1 આવે તો વધુ વિશ્વસનીય છે, અને 1ની નજીક આવે તો થોડું વિશ્વસનીય છે. આવી રીતે તમારે એક એક લાઇન લખવાની થશે. હવે બીજા સૂત્રનો અભ્યાસ કરીએ તો આર સ્ક્વેર બરાબર સ્મોલ આર સ્ક્વેર બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં રૂટમાં એન સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર, બીજા રૂટમાં એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર.
આખું સૂત્ર પૂરું થતાં એનો સ્ક્વેર કરવાનો રહેશે, જેથી કરીને આપણે નિશ્ચયકતાનો આંક મળશે. આનો અભ્યાસ પણ આપણે કરી ગયા છીએ. હવે ત્રીજું સૂત્ર, કેપિટલ આર સ્ક્વેર બરાબર સ્મોલ આર સ્ક્વેર બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં એન સિગ્મા યુનો સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. બીજા રૂટમાં એન સિગ્મા વીનો સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો વોલ સ્ક્વેર. અને જે માહિતી મળે એનો સ્ક્વેર કરતાં નિશ્ચયકતાનો આંક મળે. આ માહિતીમાં જો માત્ર તમે સ્ક્વેર ન કરો તો સહસંબંધ મળે, અને જે સહસંબંધનો વર્ગ કરો એટલે તમને નિશ્ચયકતાનો આંક મળે. ટૂંકમાં સહસંબંધનો વર્ગ એટલે નિશ્ચયકતાનો આંક. હવે આપણે ઉદાહરણ નંબર 14 પેજ નંબર 140 ઉપર આપેલું છે તેનો આપણે અભ્યાસ કરીશું. ઉદાહરણ 14નું જે માહિતી છે આપણે વાંચવાની છે. વસ્તીની ગીચતા અને ચામડીના દર્દીઓ પીડાતી વ્યક્તિની સંખ્યા વચ્ચેનો સંબંધ જાણવા 6 શહેર માટે વસ્તીની ગીચતા અને ચામડીના દર્દોની પીડાતા દર્દીઓની સંખ્યા વિશે નીચે મુજબની માહિતી મળે છે. હવે જે ગીચતા આપેલી છે, જે પહેલી માહિતી આપેલી હોય એને એક્સ કહેવાનું, અને દર્દીની સંખ્યા જે આપેલી હોય એના બરાબર આપણે વાય કહેવાનું થશે. ત્યારબાદ આ માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. આ માહિતી અને નીચે અંડરલાઇન કરવાની, અને આ માહિતી આપણે જે કરી એ રીત નંબર 1 કર્યું ત્યાં સુધી તો આપણે ગણતરી દર્શાવવાની થશે. આગળ જો કોઈ શહેરની ગીચતા 15,000 હોય તો ચામડીના દર્દોથી પીડાતા દર્દીની સંખ્યાનું અનુમાન મેળવવાનું છે. હવે અહીંયા વાય કેપ મેળવવાનું છે, એટલે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાની થશે. એક્સની કિંમત આપી છે એના ઉપરથી વાય ચલની કિંમતનું અનુમાન પણ મેળવવાનું થશે. આ નિયત સંબંધ મોડલ વિશ્વસનીયતા ચકાસો. આ વસ્તુને ખાસ અંડરલાઇન કરવાની થશે કે નિયત સંબંધ મોડલની વિશ્વસનીયતા ચકાસવું એટલે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવ્યા પછી જવાબ 0 આવે તો મોડલ વિશ્વસનીય છે કે મોડલ વિશ્વસનીય નથી તે દર્શાવવા માટે આપણે આર સ્ક્વેરની જરૂર પડશે. હવે આપણે દાખલાની ગણતરી જે રીતે કરીએ છીએ એ પ્રમાણે શરૂઆત કરશું. પહેલાં તો આપણે નિયત સંબંધ રેખા મેળવવાની છે, તો એના માટેના આપણે સૌ પ્રથમ 5 સ્ટેપ ગોતવાના છે. એક્સ બાર, વાય બાર, નિયત સંબંધાંક, અંતખંડ અને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. તો શરૂઆત આપણે પહેલાં કોલમ બનાવીને એક બોક્સ બનાવવાની શરૂઆત કરવાની છે. અને આ અવલોકન છે એ ખૂબ જ અતિ મોટા અવલોકન હોવાથી આપણે સૂત્ર નંબર 4 જે ન્યૂનતમ વર્ગની રીત મુજબ કરતા હતા તે પ્રમાણે દાખલાની ગણતરી કરવાની થશે. હવે સૌ પ્રથમ તમારે 12,000, 14,500, 19,000, 17,500, 13,500 અને 16,000 સરવાળો કરવાનો થશે. આ સરવાળો કરતાં તમને મળશે 92,500. આ જે 92,500 મળ્યા એને આપણે સિગ્મા એક્સ વડે દર્શાવવાના થશે. ત્યારબાદ વાય કોલમ જે આપેલી છે તેનો સરવાળો કરવાનો થશે. વાયનો સરવાળો કરતાં આપણે સિગ્મા વાય મળશે. તો વાયમાં છે 80, 60, 90, 80, 40 અને 30. આનો સરવાળો કરતાં આપણે મળશે 380. તો આ સરવાળો કરતાં જે 380 મળ્યા એને આપણે સિગ્મા વાય તરીકે દર્શાવવાના છે. હવે સિગ્મા એક્સ અને સિગ્મા વાય મળ્યા પછી સૌ પ્રથમ કામ આપણે એક્સનો મધ્યક અને વાયનો મધ્યક એટલે એક્સ બાર અને વાય બાર શોધવાનું થશે. તો સૌ પ્રથમ એક્સ બારનું સૂત્ર છે સિગ્મા એક્સના છેદમાં એન. હવે તમારે અહીંયા માહિતી મેળવ્યા પ્રમાણે સિગ્મા એક્સ વિશે માહિતી ખબર જ છે કે શું મળી આપણે, તો કે 92,500. તો તમારે અહીંયા દર્શાવવાના થશે 92,500. ત્યારબાદ એન એટલે અવલોકનની સંખ્યા. તો અવલોકનની સંખ્યા અહીંયા દર્શાવવા પ્રમાણે 1, 2, 3, 4, 5, 6 કેટલા ગીચતા કેટલી આપી છે, કેટલી વસ્તુ આપી છે, તો કે 6 એટલે અવલોકનની સંખ્યા થશે 6 એટલે તમારે અહીં 6 દર્શાવવાના થશે. 92,506 કરતાં તમને 92,500 છેદમાં 6 કરતાં જવાબ મળશે 15,416.77 આપનો જવાબ મળશે. હવે આપણે સિગ્મા વાય મેળવવાનો છે. હવે સિગ્મા વાયનું સૂત્ર છે કે સિગ્મા
વાયના છેદમાં એન એટલે સિગ્મા વાયના છેદમાં એન એટલે તમને સિગ્મા વાય મળે છે 380 તો 380 તમારે અહીંયા દર્શાવવાના થશે એટલે 380 અને અવલોકનની સંખ્યા છે 6 એટલે 380 ભાગ્યા 6 કરવામાં આવે એટલે 63.33 જવાબ આવશે 63.33 આ આપને વાય બાર મળશે એક્સ બાર અને વાય બાર બંને અપૂર્ણાંકમાં આવેલા છે અને અવલોકન ખૂબ જ મોટા હોવાથી આપણે સૂત્ર નંબર 4 પ્રમાણે ગણતરી કરવાની છે એટલે એના માટે આપણે હવે બોક્સ તૈયાર કરશું સી એક્સ અને સી વાય ધારવો પડશે એ અને બી પણ અવલોકનને ધારવાનું થશે હવે આમાં 15,416 આવ્યા છે તો હવે આ અવલોકન કિંમતમાં તમારે શું ધારવાનું થશે તમારે કોઈ પણ નજીકની કિંમત ધારવાની થઈ શકશે એટલે આપણે અહીંયા એ બરાબર 15,000થી ધારણા કરીએ છીએ એટલે અહીંયા આપણે 15,000 ધાર્યા અને સી એક્સ બરાબર સી એક્સ એટલે એવું ધારણા કરવાની કે જે બધામાં કોમન હોય એટલે આમાં બે મીંડા કોમન નથી જો 3 મીંડા છે આમાં 500 છે જ્યારે એકમને 500 આરે ભાગી શકાય છે કે 1000 આરે એ જોઈ લેવાનું 1000 સાથે ભાગી શકવાથી ખાલી બે મીંડા દૂર થશે એટલે આપણે બધામાં ડિવાઇડેડ 500 કરીશું જેથી કરીને આપણે ગણતરી સરળતાથી કરી શકીએ એટલે આપણે સી એક્સ બરાબર 500 લેશું જેથી કરીને ગણતરી સરળ પડે અને દાખલોની રકમ જે છે એ ટૂંકી મળી જાય હવે આપણે 12,000માંથી 15,000 બાદ કરવાના છે અને તેને 500 સાથે ભાગાકાર કરવાથી જવાબ મળશે -6 ત્યારબાદ બીજું પદ છે એમાં 14,500માંથી 15,000 બાદ કરવાના છે એટલે અને ડિવાઇડેડ 5,000 કરી એટલે જવાબ આવે -1 ત્યારબાદ 19,000 છે એમાંથી 15,000 બાદ કરવાના છે અને 5,000 ડિવાઇડ કરવાના છે એટલે જવાબ આવશે +8 ત્યારબાદ 17,500 છે તેમાંથી આપણે 15,000 બાદ કરવાના છે અને ભાગાકાર કરવાનો છે 500 એટલે આપણે જવાબ આવશે 5 ત્યારબાદ આપણે 17,500 કર્યા પછી હવે આપણે 13,500માંથી 15,000 બાદ કરવાના છે અને તેની સાથે 500નો ભાગાકાર કરતા આપણે -3 મળશે એ જ રીતે 16,000માંથી 15,000 બાદ કરવાના છે અને 500 સાથે ભાગાકાર કરતા આપણે જવાબ મળશે 2 હવે આ કોલમનો સરવાળો કરવાનો છે જેમાં -6 -1 8 5 -3 અને +2 આનો ટોટલ કરતા આપણે જવાબ મળશે 5 જે આપણે અહીંયા દર્શાવવાના છે હવે યુની કોલમ તૈયાર થઈ ગઈ હવે વીની કોલમ તૈયાર કરવાની છે હવે એના માટે આપણે જોવાનું કે અહીંયા શું મળ્યું છે 63 તો એની નજીકની કિંમત કઈ થશે તો કે 60 તો હવે આપણે અહીંયા 60 આમાં 60 આવે છે એ પણ એકવાર જોઈ લેવાના 60 આવતા હોવાથી આપણે બી બરાબર 60 ધારીશું અને સિવાય બરાબર બધામાં એક એક 0 કોમન છે એક એક એકમનો અંકમાં બધામાં એક 0 હોવાથી આપણે છેદમાં 10 લેશું એ જ રીતે એકમના અંકમાં એકમ અને દશકના અંકમાં 2 0 હોત તો છેદમાં 100 લેત અહીંયા બધામાં કોમન એક એક 0 હોવાથી આપણે અહીં સિવાય બરાબર 10 લેવાના થશે હવે આપણે જે રીતે ગણતરી કરીએ છીએ એ પ્રમાણે 80માંથી 60 જાય તો 20 વધે અને ડિવાઇડેડ 10 કરવાના એટલે જવાબ આવશે 2 એ જ રીતે 60માંથી 60ને બાદ કરવાના એટલે 60માંથી 60 જશે એટલે જવાબ આવશે 0 90માંથી 60 બાદ કરવાના એટલે જવાબ આવશે 30 અને ડિવાઇડેડ 10 કરવાના એટલે જવાબ આવશે 3 એ જ રીતે 80માંથી 60 બાદ કરવાના અને ડિવાઇડેડ બાય 10 કરવાના એટલે જવાબ આવશે 2 ત્યારબાદ 40માંથી 60 બાદ કરશી એટલે માઇનસમાં જવાબ આવશે -20 અને -20 ભાગ્યા 10 કરશું એટલે જવાબ આવશે -2 ત્યારબાદ 30માંથી 60 બાદ કરવાના 30માંથી 60 જાય તો -3 જવાબ -30 આવે અને એને ડિવાઇડેડ 10 કરી ભાગાકાર 10 કરી એટલે જવાબ આવશે -3 હવે 2+3+2-2 અને -3 તેનો સરવાળો બાદબાકી કરતા આપણે જવાબ મળશે +2
અહીંયાથી પણ ખ્યાલ આવી જાય કે 3 માઈનસ 3 છે પ્લસ 3 છે ઉડી જશે, પ્લસ 2 છે માઈનસ 2 ઉડી જાય, તો જવાબમાં શું વધ્યું 2, તો અહીંયા મૂકવાના થશે 2. હવે આપણે એ કોલમ રેડી થઈ ગયા પછી હવે આપણે યુવીની કોલમ બનાવવાની છે. તો એ તો આપણે ખબર જ છે, આગલા ચેપ્ટરમાં પણ કર્યું, આગલી રીતમાં પણ આપણે કરી ગયા છીએ. તો સૌ પ્રથમ 6 ગુણ્યા 2 એટલે 6 દુ 12 એટલે માઇનસ 12 જવાબ આવશે. ત્યારબાદ 100 એટલે જવાબ આવશે 0. 8 તેરી થશે 24 એટલે અહીંયા લખવાના થશે 24. 5 ગુણ્યા 2 એટલે 5 દુ 10 એટલે જવાબ આવશે અહીંયા 10. 3 દુ 6 એટલે જવાબ આવશે પ્લસ 6. ત્યારબાદ 2 ગુણ્યા 3 એટલે 3 દુ 6 એટલે જવાબ આવશે માઇનસ 6. હવે તમારે અહીંયા માઇનસ 12, 24, 10, 6 અને માઇનસ 6 નો સરવાળો બાદ બાકી કરતાં તમને મળશે, અહીંયા ટોટલ કરવામાં આવશે એટલે જવાબ મળશે 22. ત્યારબાદ હવે આપણે યુનો સ્ક્વેર કરવાનો છે. યુનો સ્ક્વેર કરવા માટે 6નો સ્ક્વેર, સૌપ્રથમ 6નો સ્ક્વેર, તો 6નો સ્ક્વેર 36, 1નો સ્ક્વેર 1, 8નો સ્ક્વેર 64, 5નો સ્ક્વેર 25, ત્યારબાદ 3નો સ્ક્વેર 9 અને 2નો સ્ક્વેર 4. હવે 36, 1, 64, 25, 9 અને 4 આ ત્રણેય આ બધી વસ્તુઓનો સરવાળો કરતાં આપણે જવાબ મળશે 139. અહીં સુધીથી આપણે નિશ્ચયકતાનો આંક મેળવવા માટે પૂરતું નથી, નિયત સંબંધ રેખા મેળવવું હોય તો અહીં સુધીની માહિતી જરૂરી છે, તો આપણે વિનર સ્ક્વેરની જરૂર ન પડતી. પરંતુ અહીંયા નિશ્ચય એકતાનો આંક એટલે કે નિયત સંબંધ મોડેલની યોગ્યતા ચકાસવા માટે આપણે વી સ્ક્વેરની જરૂર પડશે, એટલા માટે અહીંયા આપણે વી કોલમ બનાવવી પડશે ફરજિયાત. હવે આપણે 2નો સ્ક્વેર કરવાનો છે, તો કે 2નો સ્ક્વેર 4, 0, 3નો સ્ક્વેર 9, 2નો સ્ક્વેર 4, પાછો માઇનસ 2નો સ્ક્વેર પ્લસ 4, માઇનસ 3નો સ્ક્વેર 9. હવે 4, 9, 4, 4 અને 9 આ બધી વસ્તુનો સરવાળો કરવાથી આપણે સિગ્મા વી સ્ક્વેર મળશે 30. આ માહિતી નીચે દર્શાવી ખૂબ જ જરૂરી છે કે તમને શું મળ્યું, તો કે આ સિગ્મા એક્સ, આ સિગ્મા વાય, આ સિગ્મા યુ, આ સિગ્મા વી, આ સિગ્મા યુવી, આ સિગ્મા યુનો સ્ક્વેર અને આ સિગ્મા યુ વીનો સ્ક્વેર. આ માહિતી થઈ ગયા પછી હવે આપણે આ માહિતીને આપણે સૂત્રમાં મૂકવાનું થશે. તો હવે એક્સ બાર અને વાય બાર એ આપણું પ્રથમ સ્ટેપ મેળવી લીધું છે. હવે આપણે નિયત સંબંધ શોધવાનો છે, નિયત સંબંધાક શોધવાનો છે. હવે એનું સૂત્ર થશે એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ કૌંસમાં સિગ્મા વી છેદમાં એન સિગ્મા યુનો સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ગુણ્યા સિવાયના છેદમાં સી એક્સ. હવે તમને બધી માહિતી અહીં દાખલામાં આપેલી છે, એટલે સૌ પ્રથમ આપણે એ માહિતીને આ સમીકરણમાં મૂકવાની છે. હવે એન અવલોકનની સંખ્યા, તો અવલોકનની સંખ્યા અહીંયા કેટલી છે આપણે અહીંયા પણ દર્શાવી છે 6, તો અહીંયા લખવાની થશે 6. ત્યારબાદ સિગ્મા યુવી, તો સિગ્મા યુવી આપણે કેટલો મળે છે 22, તો અહીંયા દર્શાવીશું આપણે 22. ત્યારબાદ સિગ્મા યુ અને સિગ્મા વી, સિગ્મા યુ છે એટલે અહીંયા આપણે ખબર છે કે સિગ્મા યુ 5 અને સિગ્મા વી 2 એટલે 5 અને કૌંસમાં 2, તો અહીંયા આપણે કૌંસમાં 5 અને 2 દર્શાવવાના થશે. પાછું આવ્યું એન, તો એન બરાબર 6. સિગ્મા યુનો સ્ક્વેર, તો સિગ્મા યુનો સ્ક્વેર કેટલા છે, તો કૌંસમાં લખવાનું 139 એટલે અહીંયા લખવાના થશે 139. ત્યારબાદ યુનો સ્ક્વેર, સિગ્મા યુનો સ્ક્વેર દર વખત જેમ કહું છું એ પ્રમાણે અહીંયા અને અહીંયાની જે માહિતી છે એ બે સેમ હોવી જોઈએ અને અહીંયા આવશે 5નો સ્ક્વેર ગુણ્યા સિવાયના છેદમાં સી એક્સ. સિવાય આપણે અહીંયા લીધો કે કેટલો લીધો, અહીંયા ખ્યાલ આવી ગયો કે સિવાય કેટલો છે આપણો 10 અને સી એક્સ કેટલો છે, તો કે 500, તો 10ના છેદમાં 500. હવે આપણે ગણતરી કરવાની છે, 22 ગુણ્યા 6 કરવાના છે, તો 22 ગુણ્યા 6 કરતાં જવાબ આવશે 132. ત્યારબાદ 5 ગુણ્યા 10 કરવાના, તો 5 દુ 10 તો અહીંયા લખવાના 10. ત્યારબાદ 6 ગુણ્યા 139 કરવાના એટલે જવાબ આવશે 834, તો અહીંયા લખશું આપણે 834 અને 5નો સ્ક્વેર થશે 25, તો અહીંયા દર્શાવવાના થશે 25. ત્યારબાદ અહીંયા 10ના છેદમાં 50 એટલે અહીંયા શું કરવાનું, એક મીંડું જતું રહેશે એટલે જવાબ આવશે 1ના છેદમાં 50. હવે 132માંથી 10ને બાદ કરો એટલે જવાબ આવશે 122 એટલે અહીંયા દર્શાવવાના થશે 122 છેદમાં
834માંથી 25 બાદ કરવાના છે, એટલે 834માંથી 25 બાદ કરો એટલે જવાબ આવશે 809 ગુણ્યા 1/50. 122 ગુણ્યા 1 કરો એટલે 122 જ થશે. એટલે હવે અહીંયા દર્શાવવાના 122 છેદમાં 809 ગુણ્યા 50 એટલે 40,450. 40,450 જવાબ આવશે. અને ત્યારબાદ લાસ્ટમાં બી બરાબર, હવે આપણે 122 અને 40,450નો આપણે ડિવાઈડ કરશું એટલે આપણે બી મળશે. બી એટલે નિયત સંબંધાક. હવે આપણે ભાગાકાર કરતા જવાબ મળશે 0.003. તો આ મળ્યો આપણે નિયત સંબંધાક. હવે આપણે ચોથું સ્ટેપ અંતખંડ શોધવાનો છે. આપણે સૌપ્રથમ પહેલું એક્સ બાર, બીજો વાય બાર, ત્રીજું નિયત સંબંધાક શોધી લીધું. હવે શું ગોતવાનું આપણું ચોથું સ્ટેપ? તો અંતખંડ. અંતખંડનું સૂત્ર થાય એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. હવે આ બધી વસ્તુ આપણે ત્રણે ત્રણ વસ્તુ આગળ મેળવી લીધી છે. હવે સૌ પ્રથમ અહીંયા વાય બારની, બીની અને એક્સ બારની કિંમત મૂકવાની છે. તો હવે વાય બારની કિંમત મૂકતા આપણે વાય બાર અગાઉ મળી ગયો છે 63.33. તો એ તમારે અહીંયા દર્શાવવાનો થશે 63.33 માઇનસ બી. હવે બી છે એ આપણે જવાબ મળ્યો 0.003. તો એ અહીંયા તમારે લખવાનું 0.003. હવે આવશે એક્સ બાર. તો એક્સ બારની કિંમત મળી ગઈ 15,416. 15,416.67. તો એ પણ આપણે અહીંયા દર્શાવવાની થશે કે 15,416.67. હવે 63.33 છે એને એમને મૂકવાના છે. ત્યારબાદ 15,416.67 અને 0.003નો ગુણાકાર કરતા આપણે 46.25 જવાબ મળશે, જે અહીંયા આપણે નોટ કરવાની છે. ત્યારબાદ 63.33માંથી 46.25ને આપણે બાદબાકી કરવાની, એટલે બાદબાકી કરતા આપણે મળશે 17.08. તો આ આપણો એ મેળો, એ એટલે અંતખંડ કહેવાય. જે અંત જવાબ મળે એના ઉપર આપણે બોક્સ કરીશું. હવે છેલ્લું સ્ટેપ, પાંચમું સ્ટેપ જે આપણે અગાઉ શીખી ગયા છીએ, તે જ રીતે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવા માટેનું સૂત્ર છે કે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. એ તમને મળી ગયો છે, બી મળી ગયો છે અને એક્સની કિંમત તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે. હવે સૌ પ્રથમ એ બરાબર, જ્યાં અહીંયા એ તો મળેલો જ છે, તો એ બરાબર લખવાનું થશે 17.08 પ્લસ બીની કિંમત પણ અહીંયા ખબર હતી કેટલી છે, 0.003 અને એક્સ. હવે તમારે 15,000, મેં અહીંયા નોંધ કરી દીધા છે કે એક્સ બરાબર 15,000 અને ટેક્સ્ટ બુકમાં પણ આપેલા છે કે જો કોઈ શહેરની ગીચતા 15,000 ચોરસ કિમી દીઠ હોય તો તેમાં ચામડીના દર્દોથી પીડાતા દર્દીઓની સંખ્યાનું અનુમાન કરો. એટલે તમારે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું અનુમાન કરવાનું છે અને તમને વસ્તી ગીચતા સંખ્યા ગીચતામાં આપી દીધી. કેટલી આપી છે? 15,000. એ હજારમાં જ છે અને અહીંયા પણ હજારમાં જ હોવાથી આપણે એકમમાં કોઈ ફેરફાર કરવાનો થશે નહીં, માત્ર ડાયરેક્ટ 15,000 એક્સ બરાબર મૂકી દેવાના થશે. તો અહીંયા લખી નાખવાનું કે એક્સ બરાબર 15,000 મૂકતા. હવે 17.08 પ્લસ 0.03 કૌંસમાં 15,000. હવે 17.08 છે એને એમનેમ રાખવાનો છે અને 0.03 ગુણ્યા 15,000 કરવાના છે. બેનો ગુણાકાર કરતા તમને જવાબ મળશે 45. હવે 45 અને 17.08ને શું કરવાનું? સરવાળો કરવાનો છે. એટલે તમને સરવાળો કરતા 62.08 મળશે. 62.08 આ તમને વાય કેપ મળે છે. અને આ જે વાય કેપ મળે એની નીચે એક નોટ કરવાની છે કે જ્યારે કોઈ શહેરની ગીચતા 15,000 ચોરસ કિલોમીટર દીઠ હોય તો તેમાં ચામડીના દર્દોથી પીડાતા દર્દીઓની સંખ્યાનું અનુમાન 62.08. પછી જવાબ પૂરો નથી થતો, દર હજારે એવું તમારે અહીંયા નોંધ કરવાની થશે. એટલે અહીંયા લખી નાખવાનું કે દર હજારે અનુમાન થશે. હવે આપણો આ શું મળી ગયો? બી. અહીં સુધીનો દાખલો માટે કોઈ નવીન વસ્તુ નહોતી. જે આપણે આગળના સૂત્રમાં રીત નંબર 1, 2, 3, 4માં કર્યું હતું એ પ્રમાણે અહીં સુધીની ગણતરી હતી.
હવે નવી વસ્તુ એ શીખવાની છે કે તમારે નિશ્ચાયકતાનો આંક એટલે શું? તો કે આરનો સ્ક્વેર નવું છે, પણ જો એમાં ગણતરી તો તમે અગાઉના ચેપ્ટરમાં કરી લીધી છે એટલે એમાં કોઈ વધારે માહિતી કે અઘરી કોઈ વસ્તુ એમાં નથી થતી. હવે તમારે જે વેલ્યુ છે એ આમાં સૂત્રમાં મૂકવાની થશે. હવે એક પછી એક આપણે સૂત્રમાં વેલ્યુ મૂકતા, હવે એન બરાબર અવલોકનની સંખ્યા, તો કે અવલોકનની સંખ્યા 1 2 3 4 5 6, તો અવલોકનની સંખ્યા 6 એટલે તમારે મૂકવાની 6. સિગ્મા યુવી, તો સિગ્મા યુવી મળે છે આપણે 22, તો અહીંયા મૂકશું આપણે 22. હવે આવશે સિગ્મા યુ અને સિગ્મા વી. સિગ્મા યુ છે 5 અને સિગ્મા વી છે 2, તો અહીંયા લખવાનું 5 અને 2. ત્યારબાદ છેદમાં અંડરરૂટમાં એન એટલે 6, સિગ્મા યુનો સ્ક્વેર, તો સિગ્મા યુનો સ્ક્વેર 139, તો અહીંયા મૂકવાના થશે 139. ત્યારબાદ સિગ્મા યુનો સ્ક્વેર એટલે 5 નો સ્ક્વેર, જ્યાં અહીંયા માહિતી હોય ને અહીંયા માહિતી આવશે. હવે તમારે બીજું રૂટ કરવાનું છે અને બીજા રૂટમાં એન બરાબર 6, સિગ્મા વીનો સ્ક્વેર, તો સિગ્મા વીનો સ્ક્વેર મળશે 30, તો અહીંયા આપણે કાઉન્સમાં લખવાના થશે 30. અને અહીંયા જે વેલ્યુ હોય એ અહીંયા પાછા લખવાની આવશે, એટલે સિગ્મા વીનો સ્ક્વેર એ આવશે 2. અને અહીંયા જોવાની જરૂર નહીં પડે, જો અહીંયા પણ ઈચ્છે સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 2 અને સિગ્મા યુ ઇઝ ઇક્વલ ટુ 5, એટલે અહીંયા જોવાની જરૂર નથી. અહીંયાથી જ તમે સાચી માહિતી લખેલી હોય તો આ માહિતી અહીંયા આવે, આ માહિતી અહીંયા નોંધ કરવાની થશે. હવે આ જે આપણે સેકન્ડ ચેપ્ટરમાં હતું એ જ રીતે કરવાનું છે, માત્ર એનો સ્ક્વેર કરવાનો થશે. ત્યારબાદ હવે 22 અને 6 નો ગુણાકાર કરવાનો છે, 22 અને 6 નો ગુણાકાર. ત્યારબાદ 132, હવે 5 × 2 એટલે 5 ને ગુણ્યા કરીએ એટલે 5 × 2 = 10. હવે 139 × 6 એટલે તમારે સૌ પ્રથમ આનો ગુણાકાર કરવાનો છે, એટલે ગુણાકાર કરતા આપને 834 મળશે. ત્યારબાદ 5 નો સ્ક્વેર, તો 5 નો સ્ક્વેર થશે 25, તો અહીંયા દર્શાવવાના થશે આપણે 25. 6 × 3 6 × 3 = 18 એટલે 180 જવાબ આવે, તો અહીંયા દર્શાવીશું આપણે 180 માઇનસ 2 નો સ્ક્વેર 4 એટલે અહીંયા દર્શાવવાના થશે આપણે 4. ત્યારબાદ 132માંથી 10 ને બાદ કરવાના, એટલે 132માંથી 10 બાદ કરતા આપને જવાબ મળશે 122. ત્યારબાદ વર્ગમૂળમાં છે, તો વર્ગમૂળ આપણે અત્યારે એમને એમ રાખવાનું છે, 834માંથી 25 ને બાદ કરવાના છે. 834માંથી 25 બાદ કરો એટલે જવાબ આવશે 809. એ જ રીતે 180માંથી 4 બાદ કરવાના છે, 180માંથી 4 બાદ કરતા 176 મળશે. હવે 122 એમને એમ રાખો, આ બંનેનું ઇન્ડિવિજ્યુઅલ એટલે કે અલગ રીતે વર્ગમૂળ કાઢો, બંનેનું અલગ વર્ગમૂળ કાઢી પછી ગુણાકાર કરો તોય વાંધો નથી, અને પહેલાં બંનેનો ગુણાકાર કરી અને વર્ગમૂળ કાઢો તોય કોઈ પ્રોબ્લેમ નથી. આપણે પહેલાં બંનેનો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢશું, જેથી કરીને સરળતા રહેશે. એટલે 809 × 176નો ગુણાકાર કરતા 142,384 જવાબ આવશે. હવે 122 છે એમને એમ રાખવાના છે, 142,384નું વર્ગમૂળ કાઢવાનું છે, એટલે હવે આપણે એનું વર્ગમૂળ કાઢવામાં આવશે એટલે 377.34 જવાબ આવશે, 377.34. હવે શું કરવાનું, અહીંયા બધા એવા વર્ગમૂળ તો મૂકતું જ રહેવાનું, છેક સુધી વર્ગમૂળ તો રહેશે જ, બધાનો વર્ગ કરવાનો થશે જ. હવે આ બંને સ્ટેપનો શું કરવાનો થશે, 122ના છેદમાં 377.34 હારે ડિવાઈડ કરવાના થશે એટલે જવાબ આવશે 0.32. અને 0.32નો સ્ક્વેર કરતા 0.10 જવાબ આવશે, એનો સ્ક્વેર કરવાનો છે. અને સ્ક્વેર પછી 10 24 જે જવાબ આવે, આપણે પોઈન્ટ પછી 2 જ આંકડા મહત્ત્વના હોવાથી આપણે માત્ર 0.10 દર્શાવવાના છે. હવે આપણે મેં આગળ જે થિયરી સમજાવી એમાં મેં તમને સમજાવ્યું હતું કે આપણે એક લીટી લખવાની છે કે નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો, તો અહીંયા આર સ્ક્વેરની કિંમત 0ની નજીક આવી, બરાબર 0.10 એટલે 0ની નજીક કહેવાય. 0.50 હોત તો આંશિક રીતે જરૂરી બનેત, બરાબર, કે અડધું સત્ય હોત અડધું નથી, પણ અહીંયા 0ની નજીક હોવાથી વિશ્વસનીય મોડેલ નથી.
વિશ્વસનીયતા ઓછી વિશ્વસનીય છે, સાવ ઝીરોની નજીક છે એટલે ઓછી વિશ્વસનીય કહી શકાય. જો એક હોત તો મોડલ વિશ્વસનીય છે, ઝીરો આવે તો વિશ્વસનીય નથી. તો અહીં તમારે છેલ્લી લીટીમાં લખવાનું કે આર સ્ક્વેરની કિંમત ઝીરોની ખૂબ જ નજીક હોવાથી નિયત મોડલની વિશ્વસનીયતા છે નહીં. હવે આ લખાઈ ગયા પછી તમારે દાખલો પૂરો થઈ જાય છે, તમને જે ટેક્સ્ટબુકમાં આપેલું છે એ રીતે પણ આર સ્ક્વેરની ગણતરી કરી શકાય છે, અને મેં બોર્ડ ઉપર અલગ રીતે ગણતરી દર્શાવી છે, આ રીતે પણ ગણતરી દર્શાવો તો સાચી છે. મેં આ રીતે એટલે કરી છે કારણ કે આપણે ચેપ્ટર ટુમાં આનો આવી રીતે આપણે અભ્યાસ કર્યો છે, આ સૂત્ર આવતું હતું એનું માત્ર સ્ક્વેર જ કરવાનો છે, તો આ રીત તમારા માટે વધારે ઇઝી પડશે. હવે આપણું અહીંયા આ રીત પૂરી કરીએ છીએ અને આજનું હોમવર્ક છે ઉદાહરણ 13 પેજ નંબર 139 ઉપર આપેલું છે અને વિભાગ એફનો પાંચમો દાખલો જે પેજ નંબર 155 ઉપર આપેલો છે. નમસ્તે.